गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। धोरण 9 SS-માં આપણે છેલ્લે વર્ષા ઋતુ વિશે સમજ મેળવી ગયા। ત્યાર પછી જે હવામાન ખાતાની સંસ્થા છે એમને જે ઋતુની ફાળવણી કરેલી છે એમાં એક રહેલી ઋતુ એટલે કે નિવર્તન ઋતુ, ટૂંકમાં આપણે કહીએ તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, એનો સમયગાળો પણ આપણે ઋતુચક્રમાં જોઈ ગયા છીએ, એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર। તો વિદ્યાર્થી મિત્રો, એના વિશે થોડી ટૂંકમાં માહિતી જોઈએ। નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, ઓક્ટોબરથી નવેમ્બર। ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે। સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે। તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે। તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગ પરથી સમુદ્ર તરફ જવા માંડે છે। તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે। આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે। સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે। તો વળી જમીન જે છે એ ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે। ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન જે છે એ અકળાવનારું થઈ જાય છે। આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે। તો ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓક્ટોબર અને જે નવેમ્બરનો સમયગાળો છે એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે એ જાણીતો છે। સૂર્યના જ્યારે સીધા કિરણો જે છે એ દક્ષિણ તરફ ધીમે ધીમે ખસતા જાય છે તો વળી હિન્દ મહાસાગર ઉપર હવાનું દબાણ જે છે એ હલકું થઈ જાય છે। તો એની સામે ઉપર ઉત્તરમાં ઉત્તર ભારતનો જે ભાગ છે અહીંયા થોડુંક ભારે દબાણ, કારણ કે આપણને ખબર છે કે નીચેથી જે બંગાળની ખાડી અને અરબ સાગર પરથી વાતા પવનો જે છે એ બધા ક્યાં જાય છે, ઉપર ઉત્તર તરફ, અને સૂર્યના કિરણો જે છે એ ધીમે ધીમે નીચે દક્ષિણ તરફ ખસતા જાય છે। આવી પરિસ્થિતિમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં તો એક નવી દબાણની પરિસ્થિતિ સર્જાય છે। હવે શું થાય છે, નીચે દક્ષિણના હિન્દ મહાસાગરમાં હવાનું દબાણ જે છે એ હલકું અનુભવાય છે, જ્યારે ઉપર ઉત્તરમાં ભારે દબાણ સર્જાય છે। તો હવે એકદમ વિપરીત પરિસ્થિતિ આપણને જોવા મળશે, એટલે કે ભારતના જે ભૂમિભાગ છે એમાં જે અંદર સુધી પહોંચી ચૂકેલા પવનો છે એ કેવા પડે છે, નબળા પડે છે। હવે હવાની દબાણની જે પરિસ્થિતિ છે એમાં પરિવર્તન થાય છે અને ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એ પવનો જે છે એ ફરી પાછા ફરે છે, એટલે કે જે મોસમી પવનો ઉપર ઉત્તર તરફ ગયા હતા એ જ પવનો પાછા ફરે છે। તો આ પરિસ્થિતિ દરમિયાન એ કેવું વાતાવરણ અનુભવાય છે, તો કે ગરમ વર્ષા ઋતુ ને સ્થાને આપણે ત્યાં શુષ્ક એટલે કે સૂકા અને ઠંડા પવનોની પરિસ્થિતિ અનુભવાય છે અને સ્વચ્છ આકાશ એટલે કે આકાશ જે છે એ ચોખ્ખું જોવા મળે છે। વધતું જતું તાપમાન, તો એ સમયે તાપમાનમાં વધારો જોવા મળે છે, એના મુખ્ય લક્ષણ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાતાવરણ છે ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું જે હવામાન છે એ કેવું હોય છે, અકળાવનારું જોવા મળે છે અને આ સ્થિતિને આપણે ત્યાં ઓક્ટોબર હીટ અને ગુજરાતમાં આના માટે શબ્દ વપરાય છે ભાદરવી તાપ। તો આ આપણે જોયું નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ। હવે ત્યાર પછી આપણા ચેપ્ટરનો અંતિમ ટોપિક એટલે કે આબોહવા જે છે એની માનવજીવન ઉપર કેવી અસર જોવા મળે છે, ખાસ કરીને ઘણી બધી એવી પરિસ્થિતિઓનું સર્જન થતું હોય છે, ખાસ કરી ઘણી બધી એવી કુદરતી આફતો કે પ્રકોપો અથવા તો માનવ જીવન સાથે જે સંકળાયેલું હોય છે। તો જોઈએ પાઠ્યપુસ્તકને આધારે આબોહવા અને માનવજીવન। આબોહવા અને માનવજીવન, ભારતની આબોહવા મોસમી આબોહવા છે। આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ
અને તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકહેણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવજીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં મોસમી પવનના નિયંત્રણમાં સંપૂર્ણ અંકુશ હેઠળ આપણે આપણો જે ભૌગોલિક પ્રદેશ છે એ રહેલો છે. તો મોસમી પવનની જેટલી પણ અનિશ્ચિતતાઓ છે એની અસર ભારતના લોકજીવન ઉપર, માનવજીવન ઉપર અને ખેતી ઉપર અનુભવાય છે. કારણ કે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. તો જોઈએ કેવી કેવી અસરો આપણે અનુભવીએ છીએ. ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. એટલે કે તાપમાન જે છે એ સતત મોટા ભાગે આપણે ત્યાં ઊંચું રહે છે. હા, શિયાળાના બે મહિના દરમિયાન આપણે ઠંડી અનુભવીએ અને ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ અનુભવીએ છીએ ત્યારે જ આપણે તાપમાન નથી અનુભવતા. બાકીના સમયગાળા દરમિયાન આપણે તાપમાન મોટા ભાગે ઊંચું જોવા મળે છે. પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. પણ હા, વરસાદ જે છે એ અનિયમિતતા, ઘણી વખત ખેડૂત વરસાદની વાટ જોતો રહી જાય છે પરંતુ વરસાદ અનુભવાતો નથી, જેને કારણે શું થાય છે, ઉત્પાદન છે એ અનિશ્ચિત બની જાય છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. એટલે કે આપણે ખબર છે કે આપણે મોટા ભાગનો 80% વરસાદ જે છે એ જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન અનુભવીએ છીએ. તો હવે જ્યારે પણ વરસાદ નથી અનુભવાતો એ સમયગાળા દરમિયાન આપણો જે ખેતી પ્રધાન દેશ હોવાથી મુખ્ય જે ઉત્પાદન છે ખેતીને લગતું, તો અહીંયા પાણી પહોંચી શકતું નથી. એટલે કે સિંચાઈની સગવડ ન હોય તો એવી પરિસ્થિતિમાં માત્ર ને માત્ર વરસાદને આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે. ત્યાર પછી જોઈએ, વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. એટલે કે આપણે ત્યાં વર્ષા ઋતુ જે છે એની શરૂઆત અને એની સમાપ્તિ, એનો જે એન્ડ છે એ અનિશ્ચિત જોવા મળે છે. તો એનું પરિણામ શું આવે છે એ પણ અહીંયા કીધું છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે, તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ઘણી વખત ઘણા બધા ખેડૂતો વરસાદ ઋતુના આગમન પહેલાં જ પૂર્વ તૈયારીઓ કરી લે છે, બરાબર, જેમ કે વાવણી કરવી, ત્યાર પછી એમાં ખાતર કે એ બધું નાખવું, બિયારણ અલગ અલગ પ્રકારના. તો ઘણી વખત વરસાદની અનિયમિતતાને કારણે આવા પરિણામો આપણને જોવા મળે છે. એટલે કે બિયારણ કે પાક જે છે ઘણી વખત બળી જાય છે અને ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય. એટલે કે ક્યારેક આપણે ત્યાં ખૂબ વરસાદ અનુભવાય છે, જેને કારણે પણ પાકને નુકસાન પહોંચે છે. આને લીધે પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો ઘણી વખત નદીઓમાં પૂર આવવાને, વધુ વરસાદને કારણે નદીઓમાં પૂર આવે છે, જમીનનું ધોવાણ થાય છે, તો ખેત ઉત્પાદનમાં ઘટાડો અનુભવાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. તો અહીંયા આવી પરિસ્થિતિ, એટલે કે વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો જે છે એ કંઈ આખું વરસ તો ઘરે બેસી ન રહેવાય, એટલે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય. તો ઘણા બધા ખેડૂતો ખેતીનું કામ ન હોય ત્યારે એ સમયગાળા દરમિયાન એ શહેરો તરફ સ્થળાંતર કરે છે, જેને કારણે શહેરોમાં પોપ્યુલેશન એટલે કે વસ્તીનું પ્રમાણ વધે છે અને સુવિધાઓ પૂરા પ્રમાણમાં મળતી નથી. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ છે, શેરડી છે, તમાકુ છે વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે કે વરસાદ ન પડે તો ખેતીને અસર થાય અને
જે ખેતી કૃષિ જે છે જે ઉદ્યોગોને રો મટીરિયલ પૂરું પાડે છે, કાચો માલ પૂરો પાડે છે, બરોબર. પણ વરસાદ નથી તો ખેતીને અસર થાય છે અને એની અસર ઉદ્યોગોમાં પણ જોવા મળે છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. ઘણા બધા એવા પ્રદેશો પણ છે, બરોબર, ખાસ કરીને રણ વિસ્તારો જેવા પ્રદેશો, એટલે કે વધુ વરસાદ ન પડે તો શું થાય, પીવાલાયક પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આબોહવાની જે અસરો છે એની અસરો ખાસ કરીને માનવ જીવન ઉપર ખૂબ જ જોવા મળે છે. અને અહીંયા કીધું છે, ખાસ કરીને ખોરાક, પોશાક અને વ્યવસાય અને રહેઠાણ ઉપર એની અસર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું 16મું ચેપ્ટર આબોહવા જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે પાછું આપણે નેક્સ્ટ લેક્ચરમાં 17મું ચેપ્ટર વિડીયોને આધારે જોશું. નમસ્કાર, અસ્તુ.